ખાસ કરીને મારે ગુજરાતના વેપારી ભાઈઓ બહેનો જોડે આજે વાત કરવી છે. આ જીએસટી બધાને ખબર છે, આ દેશની બધી જ પોલિટિકલ પાર્ટીઓ કોંગ્રેસ સમેત આ દેશની બધી જ રાજ્ય સરકારો અને બધી જ પાર્ટીની સરકારો છે, આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ ભેગા મળીને જીએસટીનો નિર્ણય કરે છે. જીએસટીનો નિર્ણય પાર્લામેન્ટ નથી કરતી, જીએસટીનો નિર્ણય નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નથી કરતા. જીએસટીના બધા જ નિર્ણયો આ બધી જ પોલિટિકલ પાર્ટીની સરકારો ભેગી મળીને કરે છે. એમાં પંજાબની કોંગ્રેસ સરકાર પણ હોય છે, કર્ણાટકની કોંગ્રેસ સરકાર પણ હોય છે, મેઘાલયની કોંગ્રેસ સરકાર પણ હોય છે, એમાં તો ભારત સરકાર આખા એ મીટિંગના રૂમમાં ત્રીસમો ભાગ હોય છે. ત્રીસમો ભાગ બધા ઇક્વલ હોય છે અને એમાં નિર્ણય થાય છે. અને એટલે કોંગ્રેસના લોકોને જીએસટીના નામે જૂઠાણા ચલાવવાનો હક નથી. આ નિર્ણયમાં તમે બધા ભાગીદાર છો. અને હું વેપારી આલમના સંપર્કમાં રહું છું, ગયા બે મહિનાથી લગાતાર જીએસટી આવ્યા પછી એમના સુખ દુઃખ સમજવા માટે લગાતાર પ્રયાસ કરું છું. મને ગર્વ છે આ દેશમાં નાનામાં નાનો વેપારી પણ સરકારની માથાજીકથી મુક્તિ હંમેશા ઈચ્છે છે અને એને લાગે છે કે જીએસટી આ સરકારી માથાકુંડમાંથી મુક્તિનો ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે અને એટલા માટે જીએસટી એને ગમે છે. પણ આ નવી વ્યવસ્થા છે. આપણે પહેલા દિવસથી કહ્યું છે કે 3 મહિના પછી રિવ્યુ કરીશું અને 3 મહિના પછી મેં રિવ્યુ કર્યો. વેપારી આલમ, વેપાર જગત, ઉદ્યોગ જગત આ બધાની મુશ્કેલીઓમાંથી કેટલું કરી શકાય આ બધા મુદ્દા મીટિંગમાં મૂક્યા. કોંગ્રેસની સરકારોને પણ સમજાવી કે આ કરવું પડે અને એના આધારે જીએસટીમાં હમણાં 10-15 દિવસ પહેલા ઘણા બધા બદલ કર્યા. હજુ પણ ઘણા નવી વ્યવસ્થા છે, આઝાદ ભારતમાં પહેલી વાર આવી છે, એમાં ખામી હોય તો સરકાર જનતા જનાર્દનની સરકાર છે. આ બધી ખામીઓ દૂર કરવા માટે લગાતાર પ્રયત્ન કરે છે, વચન આપે છે નહીં, પ્રયત્ન કરે છે. અને પ્રયત્નનું પરિણામ છે કે દેશમાં જીએસટીની અંદર જોડાવા માટે લાખો નવા વેપારીઓ જોડાઈ રહ્યા છે. અને મને વિશ્વાસ છે કે આ દેશ તો વેપારી જેને કોઠા સૂજ હોય છે એના વ્યવસ્થા જરૂરી લાગે છે, પણ એના અમલીકરણમાં એને જેટલી સરળતા જોઈએ એની માંગણી હોય છે. અને એવા જેટલા મુદ્દા ધ્યાનમાં આવે છે દરેક જીએસટી કાઉન્સિલની મીટિંગમાં મારા તરફથી મુદ્દા મુકાવવામાં આવે છે અને એનો નિકાલ સામૂહિક ચર્ચા કરીને કરવામાં આવે છે. આજે પણ હું વિશ્વાસ આપું છું. મારે વેપારી આલમને બીજી પણ એક વાત કરવી છે. કેટલાક વેપારીઓને કેટલાક લોકો જેને ભડકાવે છે કે તમે જો આ બધું ફોર્મ ભરવા માંડ્યા ને, આ મોદી છે, આજનું ફોર્મ જોઈને બધું જૂનું કાઢશે અને કહેશે કે આ 2017માં આટલું કર્યું તો 15માં કેટલું હતું, કેમ કહેતા નથી. હું વેપારી આલમને વિશ્વાસ આપું છું, સરકારના શબ્દના ભરોસાની તાકાત હોય છે. આ ભાજપ છે, કોંગ્રેસ નથી. મેં વેપારીઓને શબ્દ આપેલો છે કે આજના તમારા હિસાબ કિતાબના આધારે તમારા જૂના કોઈ પણ ચોપડાનો હિસાબ નહીં કરવામાં આવે. કારણ
देश में एक ईमानदारी वातावरण बन्यु छे। ईमानदारी ना मार्गे देश आगळ वधवा मांगे छे। युवा वेपारी आलम ईमानदारी ना रस्ते आगळ वधवा मांगे छे। अने ज्यारे ईमानदारी ना रस्ते बधा आगळ वधता मांगता होय त्यारे सरकारे ए रस्तो कोई पण बंप वगरनो बनावो ए सरकारनी जवाबदारी छे। जेथी फुटफड़ाट ईमानदारी ना रस्ते देश आगळ वधे एना माटे काम करे।